હલો મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના હાલમાં જે પાંચ રેડ ઝોનમાં જિલ્લા હતા એ પાંચને બદલે નવ જિલ્લા થઈ ગયા છે હવે તમારો જિલ્લો કયા ઝોનમાં છે એ તમામ વિગત તમને અહીંયા મળી જશે હવે એ ઉપરાંત ત્રણ મે પછી કયા જિલ્લામાં લોકડાઉન ખુલશે એની પણ માહિતી જોઈશું તો વિડીયો જોઈએ એ પહેલા

મિત્રો આ લિસ્ટ અનુસાર જિલ્લા રેડ ઝોનમાં આવ્યા છે બસો ચોર્યાસી જિલ્લા ઓરેન્જ ઝોનમાં આવ્યા છે અને ત્રણસો ઓગણીસ જિલ્લાઓ ગ્રીન ઝોનમાં આવ્યા છે એમાં ગુજરાતમાં કુલ નવ જિલ્લા રેડ ઝોનમાં આવ્યા છે ગુજરાતની વાત કરીએ તો આ લિસ્ટમાં રાજ્યના કેટલાક જિલ્લાઓને ઝોનમાં ફેરફાર થયો છે હવે એમાં રાજકોટ મહત્વનું છે કારણ કે રાજકોટ પેલા રેડ ઝોનમાં હતું અને અત્યારે હવે રાજકોટ રેડ ઝોનમાંથી બહાર આવી ગયું છે એટલે રાજકોટવાસીઓ માટે એક સારા સમાચાર છે કે ત્રણ મે પછી રાજકોટ ખુલી શકે છે હવે આજે નવું જાહેર થયેલું લિસ્ટ છે એમાં રાજકોટ તો રેડ ઝોનમાં નથી એ એક સારી ખબર છે પરંતુ એ ઓરેન્જ ઝોનમાં આવ્યું છે જો કે રાજકોટ સિવાયના બીજા નવ જિલ્લાઓ રેડ ઝોનમાં આવ્યા છે આ નવ જિલ્લા માટે રાજ્યની ચિંતા વધી ગઈ છે કારણ કે અહીંયા કોરોનાના કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થયો છે હવે લિસ્ટ જોઈ લઈએ કે ગુજરાતનો કયો જિલ્લો રેડ ઝોનમાં છે કયો જિલ્લો ઓરેન્જ ઝોનમાં છે અને કયો જિલ્લો ગ્રીન ઝોનમાં છે તો સૌ વાત કરીએ તો રેડ ઝોન મિત્રો રેડ ઝોનમાં અમદાવાદ સુરત વડોદરા ભાવનગર ગાંધીનગર આણંદ બનાસકાંઠા પંચમહાલ અને અરવલ્લી આ તમામ જિલ્લા છે હવે રેડ ઝોનમાં આવવાનો એ વાત પાકી કે તમારે ચાર મે પછી તમને છૂટછાટ મળવામાં થોડુંક સરકાર ખચકાશે અને છૂટછાટ મળે એવી ઈચ્છા નહિવત છે રેડ ઝોન વિસ્તારમાં હવે બીજી જોઈએ તો ઓરેન્જ ઝોન રાજકોટ કચ્છ ગીર સોમનાથ જામનગર સુરેન્દ્રનગર ડાંગ સાબરકાંઠા તાપી ભરૂચ બોટાદ નર્મદા છોટાઉદેપુર મહીસાગર મહેસાણા પાટણ ખેડા વલસાડ દાહોદ અને નવસારી આ તમામ જિલ્લા છે એ ઓરેન્જ ઝોનમાં છે ઓરેન્જ ઝોનમાં થોડી ઘણી છૂટછાટ મળશે પરંતુ રેડ ઝોનમાં તમને લોકડાઉન પૂર્ણ થયા પછી પણ છૂટછાટ મળવાની કોઈ સંભાવના નથી એ ઉપરાંત જોઈએ તો ગ્રીન ઝોન ગ્રીન ઝોનમાં મોરબી અમરેલી પોરબંદર જુનાગઢ અને દ્વારકા જિલ્લો આ તમામને તમામ પ્રકારની છૂટ ચાર મે એ મળી જશે કારણ કે આ જે ગ્રીન ઝોનમાં જિલ્લા આવેલા છે એમાં હવે કોરોનાના સંક્રમણના કેસો છે એટલે ગ્રીન ઝોનમાં તમને છૂટ મળી શકે છે પરંતુ રેડ ઝોનમાં તમને બિલકુલ પણ છૂટ મળશે નહીં મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા દોસ્તો સાથે શેર કરજો અને અમારી ચેનલ જે નવા ન્યૂઝ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ